છું અચલ રાશિ તો ઓ એક્સ ધરી પર જો હું અચલ રાશિ દર્શાવતી હોય તો ઓ વાય ધરી પર શું આવે ખાલી ચલ આવે ચલ ચલ એટલે કે જેમાં ફેરફાર થઈ શકે ઓ એક્સ ધરી બસ હવે સમજાઈ ગયું ધ્યાન આપો અહીંયા ઓ એક્સ ધરી એટલે કેવી અચલ જેમાં ફેરફાર થઈ શકે નહીં અને ઓ વાય એટલે કે ભાઈ ચલ રાશિ જેમાં ફેરફાર થઈ શકે ઓકે કોન્સેપ્ટ ક્લિયર ચલો કમેન્ટ આપો યસ કહી દો એટલે મને ખ્યાલ આવી જાય ઓકે ડન હવે આપણે આલેખ દોરશું બસ હવે આપણે આલેખ દોરશું તો અહીંયા હું કેવી અહીંયા હું શું લઈશ તો કે ભાઈ અહીંયા હું શું લઈશ મહિના લઈશ કારણ કે મહિના શું છે મહિના શું છે અચલ અચલ છે હા તો અહીંયા આપણે શું લેશું સૌથી પહેલા જાન્યુઆરી અને ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ જો અહીંયા તમને તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું હશે મહિના આપ્યા હશે ને વેચાણ આપ્યું હશે તમને એવું રકમની અંદર લખ્યું હશે કે આ ચોકલેટના બોક્સનું વેચાણ આપ્યું છે કે ભાઈ એક વર્ષની અંદર આ બધા મહિનાની અંદર ચોકલેટનું કેવું વેચાણ થાય છે એ માહિતી આપી છે કે ના ટેક્સ્ટબુક ખોલીને બેઠા હોય તો દેખાય છે હેલો ઓકે ઓકે પછી મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મોટા અક્ષર કાઢું ઓકે ચલો અક્ષર મોટા કાઢું જુલાઈ અને ઓગસ્ટ પછી હું ડાયરેક્ટ શોર્ટમાં લખી નાખું છું કારણ કે હું ડીપમાં લખવા દઈશ તો ટાઈમ બગડશે ઓકે સપ્ટેમ્બર અને ઓક્ટોબર અને અહીંયા નવેમ્બર અને ડિસેમ્બર ઓકે ડન ચલો અહીંયા મેં અચલ રાશિ તરીકે 12 મહિના લખી નાખ્યા છે દેખાય છે બરાબર પછી હવે અહીંયા આપણે ઓ વાય ધરી પર શું આવશે કેવી માહિતી આવશે ચલ ચલ એટલે કે ભાઈ અહીંયા શું આવશે વેચાણ તો સૌથી પહેલાં જો અહીંયા વેચાણ લખી નાખો હવે આપણને પ્રશ્ન ઊભો એ થાય કે માપ કેટલું લેશું માપ ચલો એક વિદ્યાર્થી મને કમેન્ટ આપો કે કેવું માપ લઈ શકાય વ્યવસ્થિત વિચારીને કીધું આડે તો રિપ્લાય ના વિચારો કે આપણી પાસે માહિતી છે હે ના એવી રીતે ના એક મિનિટ સાંભળો જો 10-20 લેશું ને આપણે સાંભળો તો આપણે 9 જ ખાના થશે આપણે 12 નો કરવો તો મસ્ત આઈડિયા છે તમે જુઓ કે અહીંયા મારે 5-5 ના ગાળે હું લઉં છું તો સૌથી પહેલા હું 5-5 નો ગાળો લઉં ને ડિફરન્સ તો અહીંયા તમે જુઓ સૌથી મોટી સંખ્યા કેટલી છે 65 છે 65 તો હું એમ કરું તો જે આપણે વાત કરી હતી કે વધુમાં વધુ કેટલા ખાના હોવા જોઈએ 12 ખાના હોવા જોઈએ અને ઓછામાં ઓછા 6 તો હવે હું આવી રીતે લઈશ તો શું થશે આલેખ મોટો થઈ જશે એનો પણ રસ્તો છે શું તો આપણે ભણ્યા હતા કે ભાઈ આલેખની અંદર શેનો ઉપયોગ થાય છે આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનનો ઉપયોગ થાય છે તો અત્યારે હું તમને આંકડા શાસ્ત્રનું એક ઊંડું જ્ઞાન શીખવાડવા નહીં તમે જ્યારે 9મા 10મા ધોરણની અંદર ભણ્યા છો કે જ્યારે આલેખની અંદર માહિતી મોટી આપેલી હોય સ્ટાર્ટિંગ મોટી માહિતી થતું હોય તો આલેખને કટ કરવાનો આવે કાપી નાખવાનો આવે ખબર છે ખ્યાલ છે ને ઓકે તો આપણે અહીંયા શું કરશું આલેખને કટ કરશું અહીંયા આપણે આવી માહિતી આવી નિશાની કરીએ એટલે આપણે શું થાય આલેખને કાયપો એવું ગણાશે ઓકે તો હું સ્ટાર્ટિંગ ક્યાંથી ચાલુ કરીશ તો કે ભાઈ હું 20 થી કરીશ એક માહિતી છે એટલે એક જવા દઈશ અને અહીંયા હું શું લઈશ 25 પછી એક જવા દઈશ અને શું લઈશ 30
લઈ શકો છો. ઓકે, અવાજ એકદમ વ્યવસ્થિત આવે છે ને? ચલો વિદ્યાર્થીઓ, અવાજ વ્યવસ્થિત આવે છે? કમેન્ટ. ઓકે ડન. તો બસ હવે આપણે આલેખ દોરવામાં સૌથી પહેલા આપણે શું લેવાનું છે? અહીંયા સ્કેલ માપક. હવે અહીંયા આપણે શું લેખ્યું છે? તો કે ઓ એક્સ સ્તરી પર શું લેખ્યું છે આપણે? 1 સેમી બરાબર, સોરી 2 સેમી બરાબર, 1 સેમી કે 1 સેમી બરાબર
વેચાણ થાય છે. એક મુદ્દો થઈ ગયો.
બીજા મુદ્દાની અંદર તો કે ભાઈ જાન્યુઆરી મહિનાની અંદર 35 એકમોનું વેચાણ થાય છે, પછી માર્ચ અને એપ્રિલ, મે અને જૂન મહિનામાં શું થાય છે, ચોકલેટના વેચાણમાં શું થઈ રહેલો છે, સતત વધારો થઈ રહેલ છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ, મે અને જૂન મહિનામાં ચોકલેટના બોક્સનો આખા વર્ષ દરમિયાન, શું લખવાનું, આખા વર્ષ દરમિયાન મે અને જૂન મહિનામાં ચોકલેટનું સૌથી વધુ વેચાણ થયેલું છે, છે કે નહીં. પછી તમે એમ લઈ શકો કે આખા વર્ષ દરમિયાન, જોઈ લો ચોથો મુદ્દો બોલું છું, આખા વર્ષ દરમિયાન નવેમ્બર થી ડિસેમ્બર મહિનાની અંદર શું થયેલું છે, ચોકલેટનું સૌથી ઓછું વેચાણ થયેલું છે, બરાબર ને, કારણ કે માત્ર 30 એકમોનું થયેલ છે. ચાર મુદ્દા કમ્પ્લીટ. પાંચમો મુદ્દો તો કે ભાઈ જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાથી વેચાણમાં વધારો થયા બાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર શું લખવાનું, મે અને જૂન મહિનામાં 65 ચોકલેટ એકમોનું વેચાણમાં વધારો થયા બાદ જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં વેચાણ ઘટીને કેટલું થઈ ગયું, 40 એકમોનું થયું. તો તમે એમ લખી શકો કે મે અને જૂન મહિના બાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર 20 એકમોનું, જો તમને 20 એકમ કેવી રીતે આવે એ બી સમજાવી દઉં કે અહીંયા 65 એકમમાંથી 40 એકમ બાદ કરો એટલે કેટલા વધે, 25 વધે, વધશે કે નહીં વધે. તો કે ભાઈ અહીંયા મે અને જૂન મહિના બાદ, બે મહિના બાદ, તો કે ભાઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર વેચાણમાં કેટલા, 25 એકમોનો ઘટાડો થયો છે. જે તમે દોર્યું છે એ જ લખવાનું છે, તો મેં અહીંયા દોર્યું છે એ જ લખું છું, મતલબ એ તમારે ગમે પાંચ મુદ્દા લખવાના છે. હજુ એક મુદ્દો કહી દઉં છું, આવા તમે 18 મુદ્દા વ્યવસ્થિત રીતે સારા બનાવવાના છે. પછી તો કે ભાઈ ત્યારબાદ જુલાઈ અને ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર ચોકલેટના એકમોનું વેચાણ 40 થી વધીને કેટલું થઈ ગયું, 50, એટલે કે ભાઈ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર ચોકલેટના 10 એકમોનું વેચાણ વધેલું છે. આવું વિશ્લેષણ, ચલો આવું કંઈ ક્વેશ્ચન હોય પૂછો, આવું વિશ્લેષણ હોય, આમાં કાંઈ નવું ન હોય, આપણે જે સમજાવ હોય એકદમ માઇન્ડની અંદર કોન્સેપ્ટ ક્લિયર હોય એ જ આપણે લખવાનું હોય. આપણે એક એક બાબતનો પોઈન્ટ વ્યવસ્થિત રીતે લીધેલો જ છે. ઓકે ચલો, કંઈ ક્વેશ્ચન છે, લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ક્વેશ્ચન